મોરબીમાં ફાયર વિભાગે ફાયરના વધુ આધુનિક સાધનો અને સ્ટાફની માંગણી કરી છે. હાલ મોરબી નગરપાલિકાના ફાયર વિભાગ પાસે 21 લોકોની જગ્યાએ માત્ર 15 લોકો છે. ઉપરાંત નગરપાલિકાએ વધુ એક ફાયર સ્ટેશન માટે પણ કલેક્ટરને રજૂઆત કરી છે. બીજી તરફ કર્મચારીઓ પણ વીમાની માંગણી કરી રહ્યા છે. તેમણે સરકારને અપીલ કરતા કહ્યું છે કે જે પ્રકારે આર્મી મેનને સહાય આપવામાં આવે છે તે પ્રકારે અમને પણ સહાય મળે. हाल अमारी पासे टोटल 21 नू मेकम छे फायर विभागनू. एमांथी अमारे अत्यारे 15 जणानी अमारी जोड़े आवी गया छे अने जे बीजा घटता छे एनी प्रोसेस चालू छे. बीजू कहेवानू के फायर स्टेशन बाबते मोरबीमां उद्योग आटला बधा होवाथी नवुं एक फायर स्टेशननी मांगणी नगरपालिका तरफथी करवामां आवी छे. એની પણ હાલ કલેક્ટર કચેરી તરફથી પ્રોસેસ ચાલુ છે. અમારી જાનની નુકસાન થાય તો અમારા જો વીમો એવું કંઈ સિસ્ટમ અમારા માટે નથી, કેમકે અમે 5 વર્ષ માટે ફિક્સ પગારમાં છીએ. હાલ સરકારશ્રીના પાસે અમારી એવી માગણી છે કે અમારા 5 વર્ષ ફિક્સેશનની અંદર જો અમને આવો કોઈ દુર્ઘટનાની અંદર મૃત્યુ થઈ જઈએ તો અમને કંઈક લાભ મળે, અમારા પરિવાર પાછળ કંઈક લાભ મળે તો સારી વાત. રાજકોટમાં નવા બનેલા એસટી બસ સ્ટેશનને માત્ર 3 વર્ષ જ સમય થયો છે, ત્યારે બસ સ્ટેશનની કફોડી હાલત થવાની શરૂઆત થઈ ગઈ છે. બસ પોર્ટની છત ઉપર પીઓપીમાં ગાબડાઓ પડ્યા છે તો દિવાલમાં મોટી તિરાડો પડી છે, ત્યારે આગામી સમયમાં બસ સ્ટેશનની દશા કેવી થશે તેને લઈ સવાલો ઉભા થયા છે. રાજકોટ એસટી બસ સ્ટેશનની ખસ્તા હાલત જાણે શરૂ થઈ ગયો હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. અત્યારે રાજકોટ શહેરમાં આવેલા જે 21 અને 22 નંબરના પ્લેટફોર્મ વચ્ચે એક મોટું પોપડું પડ્યું હતું, તો આ ઉપરાંત બસ સ્ટેશનમાં અન્ય જગ્યાએ પણ પોપડા પડ્યા છે, તો કેટલીક જગ્યાએ તિરાડો પણ પડી રહી છે. આ બસ સ્ટેશનનું માત્ર 3 વર્ષ પહેલાં જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે હાલ આજે છે 3 વર્ષની અંદર જ આ બસ સ્ટેશનની આવી હાલત શરૂ થઈ ગઈ છે. ત્યારે અહીં કરવામાં આવેલા કામની સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે આ બસ સ્ટેશન છે સૌરાષ્ટ્રનું એક પ્રવેશ દ્વાર પણ માનવામાં આવે છે. જે છે અમદાવાદ, ઉત્તર ગુજરાત તેમજ દેશના અન્ય ભાગોમાંથી સૌરાષ્ટ્રમાં આવતા લોકો જે છે આ બસ સ્ટેશનની મુલાકાત લેતા હોય છે. આ બસ સ્ટેશનમાં થઈને જે છે એસટી બસ મારફતે જ અલગ અલગ જગ્યાએ સૌરાષ્ટ્રમાં જવાતું હોય છે. સદનસીબે આ જે છે પોપડું પડ્યું એ સમયે કોઈ હતું નહીં, પરંતુ જો કોઈ બાળક અથવા તો કોઈ મોટા હોત તો તેમને ચોક્કસ ઈજા થાત અથવા તો જે છે તેમને ગંભીર નુકસાન પણ થઈ શકતા. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.